नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने फंक्शन विषय भण्या। हवे आजे एक्सप्रेसिंग मेनर ऑफ एक्शन एना विषय भणशुं। हवे आ जो एक्सप्रेसिंग मेनर ऑफ एक्शन એટલે શું? તો કે કોઈ પણ રીત ભાત માટે જે કોઈ ક્રિયા કરીએ છીએ તેના વિશેની વાત છે। તો તેનો ઉપયોગ ક્યાં કરીએ? એક્સપ્રેસન મેનર ઓફ એક્શન છે, તેનો ઉપયોગ આપણે કેવી રીતે અને કઈ બાબતમાં કરીએ છીએ? કે જ્યારે एक व्यक्ति बीजी व्यक्ति खास जारे कोई एक व्यक्ति बीजी व्यक्ति कोई क्रिया करता है, क्रिया एक्शन, त्यारे ते बाबत ने दर्शावा माटे आ लैंग्वेज फंक्शन कहीं एक्सप्रेसिंग मेनर ऑफ एन एक्शन नो उपयोग करवामां आवे छे। हवे पछी आगळ जो एक्सप्रेसिंग मेनर ऑफ एन एक्शन दर्शाता शब्दों खास ध्यान मोस्ट टाइम के आज तुम्हारे ओळखवाना छे के मेनर ऑफ एन एक्शन दर्शाता शब्दों क्या छे। तो कि एक तो इज और लाइक, आपने खबर छे के ना जीव नी नाम नी जेम जेम छे ते दर्शावालो छे। आई लाइक एम छे लाइक आपणे आगळ रिलेटिव पीपल प्लेस एंड थिंग्स એમાં પણ ભણી ગયા, એમાં પણ ટોકિંગ હતું। યાદ રાખજો પાસ આવો છે તો કે એક્શન છે, એમાં રિલેટિવ શબ્દ દર્શાવતો હતો પરંતુ કોઈ ક્રિયા સાથે નહીં। અહીંયા લાઈક છે એના સાથે દર્શાવે છે, આપણે કોઈ ક્રિયા સાથે શબ્દ દર્શાવે છે। એટલે આપણે આગળ વાક્ય ભણશું એટલે ખબર પડશે। હવે ઇન્ફોર્મેશન, તો કે ધેર આર ડિફરન્ટ ફોર્મેશન ટુ ફ્રેમ ધીસ ધીસ ફંક્શન ધેર આર ગિવન હિયર સ્ટડી ધેમ। ચાલો આપણે તેનો અભ્યાસ કરશું। फॉर्मेशन सौ प्रथम शू छे? वेरी गुड। सब्जेक्ट, सब्जेक्ट पछी वर्ब, वर्ब એટલે કઈ મૂકવાનું છે? તો કે કાળ મુજબ ક્રિયા પદ મૂકવાનું છે। ખાસ ધ્યાન રાખજો, કાળ મુજબ કોઈ પણ ક્રિયા પદ તમે મૂકી શકો। પછી ઓબ્જેક્ટ, પછી એઝ મૂકો અથવા લાઈક મૂકો, કોઈ પણ મૂકી શકો। લાઈક છે આપણે વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકીએ છીએ। સબ્જેક્ટ અને પછી વર્બ। હવે એક્ઝામ્પલ કે આ ફંક્શન દર્શાવવા માટે આપણે કેવી રીતના વાક્ય છે ઓળખી શકીએ? તો કે વાક્યમાં પણ તમારે આવી શકે, તો કે પહેલું આઈ પ્લે ક્રિકેટ લાઈક, જોજો ખાસ, લાઈક સચિન, હું ક્રિકેટ રમું છું કેની જેમ? સચિનની જેમ। અહીંયા કોઈ પ્લે છે, ક્રિયા છે, શું છે? ક્રિયા। આપણે ગયા જે ફંક્શનમાં શીખાતા કે લાઈક ગાંધીજી, ગાંધીજીની જેમ સરદાર વલ્લભભાઈ પટેલને બિલીવ ઇન નોન વાયોલેન્સ, કે અહિંસામાં વિશ્વાસ હતો, પરંતુ એ ક્રિયા નથી, આમાં ક્રિયા છે। એટલા માટે લાઈક છે, આમાં ખાસ જોજો, આ લાઈક છે ક્રિયા દર્શાવે, ત્યારે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનનો ઉપયોગ કરવાનો છે। બીજું વાક્ય જુઓ, ધારા ડ્રીવ પિક્ચર્સ, ચિત્રો દોર્યા, એ હર બ્રધર ટોટ હર, જેમ કેની જેમ? તો કે પેલીના ભાઈએ પેલીને શીખવ્યા હતા એની જેમ, પેલાને શીખવ્યા હતા એની જેમ, જેમ પિક્ચરો દોર્યા હતા એવી જ રીતના તેને દોર્યા। તો આ દોરવાની ક્રિયા છે, આ પણ શું દર્શાવે છે? આપણે એક્શન દર્શાવે છે। થર્ડ વાક્ય, પાર્ક રન્સ લાઈક, આ લાઈક છે, આ લાઈક છે, પણ આ જોવાનું આપણે વર્બ કયું છે, વર્બ પર જ આપણે નિયંત્રણ રાખવાનું છે। વર્બ એક્શન દર્શાવે છે તો લાઈક આવે, ખાસ ધ્યાન, જો કોઈ સાથેનો સંબંધ દર્શાવે છે તો પણ લાઈક આવે છે, પરંતુ અહીંયા આપણે જોવાનું છે કે ઈ વાક્ય શું દર્શાવે છે? તો કે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ દર્શાવે છે। જો અહીંયા આપણે કોઈ પણ ક્રિયા ના હોય, ત્યારે ક્રિયા હોય તો અવશ્ય મને શું દર્શાવે છે? મેનર ઓફ એન એક્શન। એટલે ધ્યાન રાખવાનું છે કે આપણે ક્રિયા દર્શાવી તો એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન દર્શાવે છે। પછી પિયુષ સર, ચોથું વાક્ય જુઓ, પિયુષ સર વર્ક્સ એઝ ધ પ્રિન્સિપાલ ઇન્સ્ટોલ, પિયુષ સર જે કામ કરે છે, આપણે ખબર છે કે પિયુષ સર કામ કરે છે, આપણે જોઈએ છીએ ઘણી વખત, તો કે કેની જેમ? એટલે પ્રિન્સિપાલે જે કહેલું હતું એની જેમ, આ વર્ક છે એવું છે, એની ક્રિયા છે, પરંતુ કોણે કીધું હતું? તો કે એના પ્રિન્સિપાલે કીધું હતું, એવી જ રીતના એ કાર્ય કરે છે। પાંચમું વાક્ય જુઓ, તો કે હેકર ડાન્સ ઇઝ રેખા પર
तो जब रेखा परफॉर्म करे छे स्टेज ऊपर करे कि क्या ही पण कोई फंक्शन मा करे छे कोई फंक्शन होय यहां पण रेखा परफॉर्म करती है इनी जेवुज परफॉर्म कोने दे रियो नृत्य कोने दे रियो तो के हे कले आपने खबर छे के दाखला तरीके स्कूल फंक्शन होय स्कूल फंक्शन मा कोई आपला विद्यार्थी के विद्यार्थी होय कि नृत्य करे छे तो केनी जेम करे छे तो रेखा ने जेम ज करे छे આપણે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન દર્શાવે છે હવે એના પછીનું ફંક્શન કયું છે તો કે મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન આમાં ધારણા છે આમાં મેનર હતી ધ્યાન રાખો ખાસ સપોઝિશન ઓફ એન એક્શન છે આમાં મેનર ઓફ એન એક્શન છે એટલે આમાં ધારણા દર્શાવે છે ધારણા દર્શાવવા માટે આપણે અવેસ્ટ માટે એ જીનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આનો ઉપયોગ ક્યાં કરીએ એટલે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય એક વ્યક્તિની જેમ કોઈ એક વ્યક્તિ અન્ય કોઈ એક વ્યક્તિ છે એની જે ક્રિયા કરે છે તેવી ધારણા દર્શાવવા માટે ક્રિયા કહી છે આપણે ખબર છે કે આના જેવું જ ક્રિયા કહ્યું છે એ ધારણા દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે મેકિંગ સપોઝિશન અને એક્શન દર્શાવતા શબ્દો ક્યાં ક્યાં છે તો કે એઝ ઈ પણ એઝ ધો આમાં ખાસ ધ્યાન એઝ ઈ પણ એઝ ધો એમાં ફોર્મેશન વેર ઇઝ અ ફોર્મેશન ટુ ફ્રેમ ધીસ ફંક્શન ઇટ ઇઝ ગિવન હિયર સ્ટડી ધેમ આપણે તેનો અભ્યાસ કરવાનો છે ત્યાં ત્યાં આપણે છે ફોર્મેશન એટલે સબ્જેક્ટ પ્લસ વર્ડ પ્લસ ઓબ્જેક્ટ એઝ ઈ અથવા એઝ ધો પછી સબ્જેક્ટ સબ્જેક્ટમાં કયા કયા આવશે એઝ ઈ અથવા એઝ ધો પછી આઈ હી સી એના પછી વે અને એના પછી પાછું સબ્જેક્ટ અથવા તો કોઈ પણ નામ બીજી ફોર્મેશન જો તો સબ્જેક્ટ વર્ડ ઓબ્જેક્ટ એઝ ઈ એઝ ધો સબ્જેક્ટ પછી આ હેડ આવે એક આપણે વેર વાળી પણ વાક્ય રચના હશે એક હેડ પ્લસ વી એટલે કે ભૂતકૃત પાસ્ટ પાર્ટિસિપલ દર્શાવે છે પ્લસ નામ એટલે કે આ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ વાક્ય હશે અથવા તો વેર થી પણ વાક્ય બનાવવાનો રહેશે હવે હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો કે એક્ઝામ્પલ સૌપ્રથમ હિના સિંગ્સ અ સોંગ એઝ ઇટ અથવા એઝ ધો સી વેર લતા એટલે જો આપણે પૂછે કે એઝ ઇટ એઝ ધો હિના એક ગીત ગાય છે જાણે કે તેની લતા હતી એટલે આપણે શું દર્શાવે છે આ સી એમ જો સી પછી વેર છે સી પછી વો જ નથી હોતું આમાં ખાસ ધ્યાન એઝ ઇટ પર આ કે એઝ ધો વાળા વાક્યમાં જ્યારે આઈ હી અને સી હોય છે અને એની સાથે અવેશ્ય માટે વર જ હોય છે ખાસ ધ્યાન વર જ હોય વો જ હોતું નથી બીજું વાક્ય જો નિખિલ ડાન્સિસ ઓન ધ સ્ટેજ એઝ ઇટ જો અહીંયા પણ જુઓ નિખિલ છે અહીંયા આપણે એને અનુસંધાને કરતા મૂકો હી અહીંયા હીના છે એને અનુસંધાને કરતા મૂકો સી પરંતુ અહીંયા છે કે નિખિલ સ્ટેજ ઉપર નૃત્ય કરે છે એ જ જાણે કે હી સાથે બે રહે હી બે અક્ષય કુમાર કેવું નૃત્ય કરતો હતો જાણે કે અક્ષય કુમાર જ હતો જેમ અક્ષય કુમાર નો કઈ ધારણા આપણે કહીએ અહીંયા પણ ધારણા કહીએ જાણે કે લગતા જ હતી ભલે લગતા નથી કહે છે કોણ હિના આ કોણ છે નૃત્ય કોણ કરે છે તો કે નિખિલ છતાં પણ આપણે ધારણા કરી સપોઝિશન કરી શું કર્યું તો અહીંયા લગતા જ છે આ કોણ છે તો કે નિખિલ છે તેના જેવો નૃત્ય કરે છે તો કે અક્ષય કુમાર ની જેમ ડાન્સ કર્યો ત્રીજું વાક્ય રોહિત હિટ સેન્ચ્યુરી એક સેન્ચ્યુરી બની ગઈ એઝ ઇટ હી હેડ બીન અ કેપ્ટન કે કેપ્ટન બનેલો તો એની જેમ જ એને સેન્ચ્યુરી બની ગઈ એટલે ખબર છે કે ઘણી વખત કોઈ પણ મેચ વિનિંગ ગેમ રમે છે ને ખાસ કરીને કેપ્ટન ઇનિંગ રમતા હોય છે ત્યારે ભલે કેપ્ટન નથી છતાં પણ કેપ્ટન ઇનિંગની જેમ જ તેને એક સેન્ચ્યુરી ફટકારી અને મેચને એને વિન કરી તો આવું દર્શાવવા માટે આપણે એઝ ઇટ નો ઉપયોગ કરીએ છીએ પછી જો વાક્ય ચોથું વાક્ય દર્શિકા વોક્સ ઓન ધ સ્ટેજ એઝ ઈ સી વેર હેમા માલી આપણે ખબર છે કે દર્શિકા છે એ નૃત્ય કરતી હોય અથવા તો સ્ટેજ ઉપર ચાલે છે તો કેવી જેમ ચાલે છે તો કે હેમા માલિની જેમ